ગરીબ કુટુંબનો એક ખેડૂતનો દીકરો 21 વર્ષે બીએસસીનો ગ્રેજ્યુએટ થાય, પ્રાઇવેટ કંપનીમાં નોકરી ગોતી લે, પછી સરકારી નોકરી મેળવી લે, પણ આ બંને નોકરીને ઠોકર મારીને 10 વર્ષના ટૂંકા ગાળામાં ડિટર્જન્ટ પાવડરનો બાદશાહ બની જાય એ માન્યમાં આવે ખરું? પણ નિર્મા વોશિંગ પાવડરવાળા કરસનભાઈ પટેલે આપબળે ડિટર્જન્ટ જગતનું જાયન્ટ એમ્પાયર ઊભું કરીને આ બધું કરી બતાવ્યું છે. મહેસાણામાં ગ્રેજ્યુએશન પૂરું કરીને કરસનભાઈ અમદાવાદ આવી ગયા. એક મિલમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરી, પછી ગુજરાત રાજ્યના જિયોલોજી એન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટ વિભાગમાં નોકરી કરી. નોકરી કરતા કરતા કરસનભાઈ ઘરે આવીને રસાયણ વિજ્ઞાનના પ્રયોગ કરવા લાગ્યા. આ દરમિયાન એમણે સેલ્ફ ટેલેન્ટનો ઉપયોગ કરીને પોતાની ફોર્મ્યુલા પ્રમાણે એકદમ નાના પાયે હેન્ડમેડ ડિટર્જન્ટ પાવડર બનાવવાનું શરૂ કર્યું. સાયકલ પર નોકરીએ આવતા જતા આસપાસના વિસ્તારમાં પાવડર વેચવા લાગ્યા. 8-10 કલાકની નોકરી કરતા કરતા જાતે પાવડર બનાવવો અને ઘરે ઘરે જઈને વેચવો એ સહેલું કામ નહોતું, પણ થાકે એ ગુજરાતી સાનો. લોકોને તેમનો પાવડર પસંદ પડવા લાગ્યો, ગ્રાહકોની સંખ્યા વધતી ગઈ, કરસનભાઈનો આત્મવિશ્વાસ વધતો ગયો. કરસનભાઈ હવે ગ્રાહકોને બેધડક કહેવા લાગ્યા, માલ ન ગમે તો પૈસા પાછા. એ જમાનામાં બ્રાન્ડેડ કંપનીનો કપડાં ધોવાનો પાવડર 13 રૂપિયે કિલો વેચાતો હતો, જ્યારે કરસનભાઈ 3 રૂપિયે કિલો વેચતા હતા. કરસનભાઈનો પાવડર સસ્તો હતો, પણ ગુણવત્તામાં કોઈ કચાશ નહીં. મેલાદાટ કપડામાં દૂધ જેવી સફેદી ભરી દે એવો પાવડર ગૃહિણીઓ હોંશે હોંશે ખરીદવા લાગી. કરસનભાઈએ આ પાવડરને નામ આપી દીધું નિર્મા. લગલગા 3 વર્ષ સુધી તનતોડ મહેનત કર્યા પછી 1972માં કરસનભાઈએ સારી, સલામત અને કમ્ફર્ટ કહી શકાય એવી સરકારી નોકરી છોડી દીધી. અમદાવાદના એક પરામાં ડિટર્જન્ટ પાવડરની દુકાન નાખી અને ફૂલ ટાઈમ આ કામમાં જ જમાવટ કરવા લાગ્યા. કરસનભાઈ પ્રોડક્શન વધારતા ગયા અને સેલ્સમેન વધારતા ગયા, બિઝનેસ નેટવર્ક બનાવતા ગયા અને વ્યાપ વધારતા ગયા. ગુજરાતના ગામડે ગામડે અને શહેરે શહેરે નિર્મા ડિટર્જન્ટ પાવડર હવે જાણીતું અને માનીતું નામ બની ગયું. એક નાનકડા ઓરડામાં વન મેન આર્મીથી શરૂ થયેલી કંપની હવે ગુજરાતમાં વિશાળ રૂપ ધારણ કરી ચૂકી હતી. એ વખતની મલ્ટીનેશનલ કંપની હિન્દુસ્તાન લીવરની તો હવા ટાઈટ થઈ ગઈ. વેલ્યુ ફોર મની, એટલે કે નાણાંનું પૂરેપૂરું વળતર, આ મંત્રને લઈને કરસનભાઈ આગળ ને આગળ વધતા ગયા અને દિન દોગુના રાત ચોગુની સફળતા મળતી ગઈ. કરસનભાઈની નજર હવે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પ્રવેશવાની હતી. જોરદાર પ્રયત્નો કર્યા, પણ નિષ્ફળતા મળી. રિટેલરો અને વેપારીઓએ માલ તો લીધો, પણ પૈસા ચૂકવવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા. કંપનીના રોલિંગ પર માઠી અસર પડી, પણ કરસનભાઈ તો કરસનભાઈ હતા. તેમણે એક બિઝનેસ સ્ટ્રેટેજીનું જોખમભર્યું પાસું ફેંક્યું. કંપનીના કર્મચારીઓની તાત્કાલિક મીટિંગ બોલાવી અને બહારના રાજ્યોમાંથી બધો માલ પાછો ખેંચી લીધો. એ વખતની એકમાત્ર રાષ્ટ્રીય ટીવી ચેનલ દૂરદર્શન ઉપર નિર્મા વોશિંગ પાવડરની જાહેરાતનો મારો ચલાવ્યો. દેશ આખામાં નિર્મા ડિટર્જન્ટ પાવડરની માંગ ઊભી થઈ, પણ ગુજરાત સિવાયની અન્ય બજારોમાં માલ તો હતો નહીં. ગ્રાહકોની માંગના મંટોળમાં બીજા રાજ્યોના વેપારીઓ અને રિટેલરો ઘાંઘા થઈ ગયા અને નિર્માનો ઓર્ડર આપવા લાગ્યા. એક સ્ટ્રિક્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશનવાળા ફોર્મમાં કંપનીના સેલ્સમેનો ફરીથી માલની સપ્લાય કરવા લાગ્યા. ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને વેપારીઓ કાકા કહીને માલનું ચૂકવણું કરતા થઈ ગયા. આખા ભારતમાં નિર્મા ડિટર્જન્ટ પાવડરનો ડંકો વાગી ગયો. 1985માં નિર્મા કંપની એક જબરજસ્ત રાષ્ટ્રીય કંપની બની ગઈ. ધીમે ધીમે નિર્મા કંપનીએ સાબુ, પ્રીમિયમ ડિટર્જન્ટ પાવડર, મીઠું, ખાંડ, કોસ્મેટિક આઇટમ જેવી જીવન જરૂરિયાતની બીજી વસ્તુઓ બનાવવાનું ચાલુ કર્યું. ગળાકાપ હરીફાઈમાં અમુક આઇટમો ન ચાલી, પણ શુદ્ધ નમક અને બ્યુટી સોપને જોરદાર સફળતા મળી.
પછી તો કંપનીએ બીજી કેટલીય પ્રોડક્ટ માર્કેટમાં મૂકી. આજે નિર્મા કંપની એક મલ્ટીનેશનલ કંપની બની ગઈ છે. 15,000થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. નિર્મા કંપની આજે માત્ર ભારતમાં નહીં, વિશ્વના અન્ય દેશોમાં પણ મોટે પાયે વેપાર કરે છે. દેશને અબજો રૂપિયાનું રેવન્યુ કમાઈ આપે છે. 4 દાયકા પહેલા સાયકલ પર ફેરી કરનાર કરસનભાઈ પાસે આજે પોતાની માલિકીનું હેલિકોપ્ટર છે. કરસનભાઈ અને તેની નિર્મા કંપનીને ઉદ્યોગ જગતના અનેક એવોર્ડો મળ્યા છે. ભારત સરકારે પણ તેમને પદ્મશ્રીના એવોર્ડથી સન્માનિત કર્યા છે. કરસનભાઈના સામાજિક યોગદાનની વાત કરીએ તો તેઓ નિર્મા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના નેજા હેઠળ મોટા પાયે શિક્ષણ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ગુજરાતનું નામ ઉજાગર કરનાર કરસનભાઈને ગૌરવવંતો ગુજરાતી કહેતા હર્ષની લાગણી થાય છે. દોસ્તો, ફરી મળીશું બીજા એક ગૌરવવંતા ગુજરાતીની ગાથા સાથે. નમસ્કાર.